હીટ સ્ટ્રોકના કારણે મૃત્યુ પામેલા લોકોનો રિપોર્ટ રાજ્ય આરોગ્ય વિભાગે મગાવ્યો છે. હીટ સ્ટ્રોકથી થયેલ મૃત્યુ અંગે રાજ્યના આરોગ્ય વિભાગે અહેવાલ મગાવ્યો. ગરમીથી અસરગ્રસ્ત દર્દીઓ અંગે પણ માહિતી મેળવવામાં આવશે. ગરમી ખૂબ વધી છે અને તેની આડઅસરના કારણે કેટલાક લોકોના મૃત્યુ પણ થયા હોવાના અહેવાલ છે. હાર્ટ અટેક સંબંધિત માહિતી પણ રાજ્ય આરોગ્ય વિભાગે મગાવી છે. હીટ સ્ટ્રોકથી થયેલા મૃત્યુ અંગે રાજ્યના આરોગ્ય વિભાગે રિપોર્ટ મગાવ્યો છે. રાજ્યની અલગ અલગ સરકારી હોસ્પિટલ્સમાંથી આ રિપોર્ટ સરકાર સુધી પહોંચાડવામાં આવશે. ગરમીથી અસરગ્રસ્ત દર્દીઓ અંગે પણ માહિતી મેળવવામાં આવશે. હાર્ટ અટેક સહિતના મૃત્યુના કેસની વિસ્તૃત માહિતી મગાવવામાં આવી છે. અમારા સંવાદદાતા વિપુલ બાલદા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. વિપુલ, રાજ્ય આરોગ્ય વિભાગે કેટલીક માહિતી મેળવવા માટેનો પ્રયત્ન કર્યો છે, ક્યાંથી આ માહિતી મળશે, શું આયોજન છે આરોગ્ય વિભાગનું? રાજ્યમાં ગરમીનો પારો ખૂબ ઉપર ઉછળ્યો છે. 44 ડિગ્રી ને પાર જે છે તે રાજ્યમાં ગરમીનો પારો જ્યારે વટાવી ચુક્યો છે ત્યારે તેની આડઅસર અનેક દર્દીઓમાં જોવા મળી રહી છે. રાજ્યના હોસ્પિટલો એટલે કે જે આરોગ્ય વિભાગની જે સરકારી સિવિલ હોસ્પિટલો છે ત્યાં પણ અનેક દર્દીઓનો વધારો થયો છે. ત્યારે હીટસ્ટ્રોકની અસરને લઈને જે દર્દીઓ જે છે તે હોસ્પિટલમાં દાખલ થાય છે તેનો અહેવાલ એટલે તેની વિગતો જે છે તે આરોગ્ય વિભાગ દ્વારા રેગ્યુલર મંગાવવામાં આવી રહી છે કે જેને લઈને આરોગ્ય વિભાગ પણ ધ્યાન રાખી શકે કે કઈ બાબતની શું તકેદારી રાખવી જોઈએ. સાથે જ જે પ્રકારે મૃત્યુ નિપજ્યા છે હીટસ્ટ્રોકની અસરને લઈને તેના પણ વિસ્તૃત અહેવાલ જે છે તે આરોગ્ય વિભાગે મંગાવ્યા છે. જે જગ્યાએ જે વ્યક્તિનું હીટસ્ટ્રોકની અસરથી લઈને દાખલ થયા હોય અને ત્યારબાદ મૃત્યુ નિપજ્યું હોય તે હોસ્પિટલ પાસેથી આ સમગ્ર અહેવાલ જે છે તે વિસ્તૃત અહેવાલ માંગવામાં આવ્યા છે કે જેને લઈને જાણી શકાય કે ખરેખર આ વ્યક્તિનું મૃત્યુ થવાનું કારણ શું છે અને તેને લઈને આરોગ્ય વિભાગ છે તે જરૂરી પગલાંઓ ભરી શકે. એટલે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અને ગરમીની અસરથી જે અત્યારે હાલ દર્દીઓમાં જે અસર જોવા મળી રહી છે, જે બીમારીની લક્ષણો જોવા મળી રહ્યા છે, તે તમામ બાબતોનો જે રિપોર્ટ છે તે આરોગ્ય વિભાગ દ્વારા મંગાવવામાં આવ્યો છે. દિવસે ને દિવસે જે પણ લોકો દાખલ થઈ રહ્યા છે તેનો પણ સમગ્ર અહેવાલ જે છે આરોગ્ય વિભાગ દ્વારા મંગાવવામાં આવી રહ્યો છે. આભાર વિપુલ જાણકારી આપવા માટે. તો આરોગ્ય વિભાગે આ માહિતી મેળવવા માટેના આદેશ કર્યા છે. સરકારી હોસ્પિટલ્સ આ માહિતી આરોગ્ય વિભાગ સુધી પહોંચાડશે.